ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું આંદોલન આજે બીજા દિવસથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આજે ગુજરાત વિધાનસભા સુધી કૂચ કરવા આ યુવાનો નીકળી પડ્યા હતા, ત્યારે આજે વાટાઘાટો કરવા માટે 10 સભ્યોની ટીમને મોકલવામાં આવી હતી. શું આવ્યો છે નિર્ણય, વાત કરીએ પ્રવીણ રામ સાથે. કારણ કે યુવરાજસિંહ હાલ અટકાયતમાં છે, યુવાનોની માગણી એ પણ છે કે યુવરાજસિંહને મુક્ત કરવામાં આવે. શું નિર્ણય થયો પ્રવીણભાઈ? 10 વ્યક્તિઓ અમારા તરફથી સરકાર સાથે મંત્રણા અને સરકારના તંત્ર અને પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા ગયા હતા. મંત્રણાની અંદર જે વાતો સામે આવી છે કે 25% લિસ્ટ, જે 8% જગ્યાએ 25%નું લિસ્ટ કરવું, એમનું આજ 25%નું જે લિસ્ટ છે એ આજ સાંજ સુધીમાં જ કદાચ જાહેર થઈ જાય એવી એવા સમાચારો છે, અથવા આવતીકાલ સુધીમાં જાહેર થાય. સાથે સાથે અન્ય જે કંઈ પણ માગણીઓ છે બાબતે હકારાત્મક વિચારધારણા અને મુખ્યમંત્રીના લેવલ સુધીની ચર્ચાઓની વાત છે, પણ આવતીકાલે 10 વાગે ફરીથી એકવાર મિટિંગ માટે બોલાવ્યા છે, બેઠક માટે બોલાવ્યા છે. અને આવતીકાલે મિટિંગ બાદ જે અન્ય મુદ્દાઓ બાકી છે, જે વિદ્યાર્થીઓની માગણી છે કે તાત્કાલિક ધોરણે માર્ક્સ જાહેર કરવામાં આવે, 25% જગ્યાએ હજી 40% માગણી છે, સીટો વધારવાની માગણી છે, આ જે પદ્ધતિ જે છે નાબૂદ કરવાની માગણી છે, તો એમાં જે માગણીઓમાં હજુ પણ કોઈ હકારાત્મક નિર્ણય નથી આવ્યો એ બાબતે આવતીકાલે 10 વાગે એક મિટિંગ થવાની છે. એ મિટિંગ થાય પછી આખો અલ્ટિમેટલી ખબર પડશે કે કેટલા મુદ્દાઓ પર નિરાકરણ આવે. તો આ 10 સભ્યો કોણ છે અને કોની સાથે બેઠકો ચાલી રહી છે? જો 10 સભ્યો જે ગયા છે એને અમે વિદ્યાર્થીમાંથી જ પસંદ કર્યા છે, નોર્મલ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે. કોઈ એવું નહીં કે આ વ્યક્તિ જાય કે આ વ્યક્તિ જાય, નોર્મલ વ્યક્તિ જેને ખબર છે, જેને ચર્ચાનો આઈડિયા છે કઈ રીતે વાત કરવાની છે, એવા વ્યક્તિઓ એમાંથી 2-3 લેડીઝ અને બાકી બોયઝ જે હતા એ વ્યવસ્થિત રીતે છોકરાઓ ગયા છે, પોતે જ લીડર બને અને પોતે જ પોતાની વાત રજૂ કરે એવો અભિગમ અમે અમારા તરફથી અપનાવ્યો છે. તો બેઠક કોની સાથે કરી? બેઠક પદાધિકારીઓ સાથે થઈ છે. અત્યારે તો SP સાથે, IG સાથેની ચર્ચાઓ છે. આવતીકાલે ઉપલા લેવલના અધિકારીઓ સાથે પણ અથવા ઉપલા લેવલના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થાય એવી વાત છે. અચ્છા, તો આ પરીક્ષાની બેઠક માટે ગયા હતા, કારણ કે તમે કહો છો SP અને IG સાથે, તો પોલીસ વિભાગની સાથે સંલગ્ન તો કોઈ છે નહીં, તો કઈ બેઠક હતી આ? નહીં, અત્યારે તો જે કંઈ પણ વાત છે એ જે સરકાર દ્વારા જે મધ્યસ્થી તરીકે પોલીસ એમનો ભાગ ભજવી રહી છે, ત્યારે મધ્યસ્થીને જે સમાચાર આપવામાં આવ્યા છે એ બધી ચર્ચાઓ થઈ છે. અને આવતીકાલે 10 વાગે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પદાધિકારીઓ ઉપર લેવલના જેની પાસે પાવર્સ છે અથવા જેની પાસે આ સત્તા છે એમની સાથે બેઠક કરાવવામાં આવશે અને એમની સાથે ચર્ચા કરવામાં આવશે. તો હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, તો આંદોલનનું શું થશે? આંદોલન ચાલુ રહેશે. એટલે અત્યારે પણ આ જે તમે સત્યાગ્રહ છાવણીમાં છો? યસ, યથાવત રહેશે આંદોલન. સત્યાગ્રહ છાવણીમાં યથાવત રહેશે, આવતીકાલે પણ યથાવત રહેશે, આવતીકાલે મિટિંગ થશે, ત્યારબાદ નક્કી થશે. તો ગઈકાલે પણ તમે આવું જ કહેતા હતા, આંદોલન યથાવત રહેશે. તમારી બેઠક પણ GSSB હસમુખ પટેલ સાથે થઈ હતી અને દરમિયાન તમે જાહેરાત કરી રહ્યા હતા કે આંદોલન ચાલુ જ રહેશે અને પોલીસ અટકાયત નહીં કરવાની જે વાત હતી રાત સુધી, અને સવારે અચાનક અટકાયત થઈ ગઈ, તો શું કહેશો? જુઓ, આંદોલનનો વિષય છે એ જો ને તોનો છે. પોલીસ અટકાયત કરે છે તો આ યુવાનોમાં તાકાત છે. ગઈકાલે રાત્રે પણ એ પોલીસે કર્યું છે, અટક કરી છે, તો એનાથી ડબલ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા છે. આજે પણ જો એકત્રો એને કરવો હોય અને કરે તો આવતીકાલે પણ આ જ ઘટના બની શકે. એટલે પોલીસ એની રીતે તૈયારી રાખે, વિદ્યાર્થીઓ એના માટે તૈયાર છે. તો યુવરાજસિંહની અટકાયત બાબતે શું કહેશો અને શું નિર્ણય છે? એમના માટે તાત્કાલિક ધોરણે જે કંઈ પણ વિદ્યાર્થીઓ, ફોરેસ્ટના વિદ્યાર્થીઓ, યુવરાજસિંહ જેમની અટક કરવામાં આવી છે એમને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે અત્યારે, એ બાબતની ચર્ચા થઈ છે અને થોડી જ વારમાં એ છૂટા કરશે એવી વાત પ્રશાસન તરફથી કહેવામાં આવી છે. તો આ હતા પ્રવીણ રામ. હજુ સુધી ગાંધીનગરમાં આંદોલનમાં રદ છે આ યુવાનો. આ દ્રશ્યો છે સત્યાગ્રહ છાવણીના, જે હું આપને બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે એક બાજુ તમે જોઈ રહ્યા છો શાકભાજીનું માર્કેટ છે અને વચ્ચે આ આંદોલન ચાલી રહ્યું છે. તમને લાગશે કે આ બજારની વચ્ચે આંદોલન શા માટે, પરંતુ નામ જ સત્યાગ્રહ છાવણી છે. અને આ આંદોલનના જે દ્રશ્યો છે, 10 લોકોનું જે ડેલિગેશન હતું એ 10 લોકોનું ડેલિગેશન મુલાકાત કરી અને તંત્ર સાથે હાલ આવી ગયું છે. અને એમનું કહેવું છે કે પ્રવીણ રામ જે પ્રકારે જણાવે છે એ પ્રકારે કે તંત્ર સાથે પોઝિટિવ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તેમની બેઠક થઈ છે. જોઈએ હવે આ મામલો ક્યાં પહોંચે છે, ક્યાં જઈ અટકે છે, આંદોલનનું શું પરિણામ આવે છે અને ક્યાં સુધી આંદોલન ચાલતું રહે છે. આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું. નમસ્કાર.